राजा कुमार पा सिद्धराज जयसी एनी पाठ ऊपर कुमार पाड़ आयो सैकड़ों देरा सरबंध आया ये कुमार पाड़ना गुरु कलिकल श्लोक ने हेमचंद्र सुरेश्वर जी महाराज हेमचंद्र सुरेश्वर जी महाराज ना नौ शिष्य हता एमा एक बालचंद्र नाम नो शिष्य अपात्र जीव हतो अयोग्य जीव हतो कलिकल श्लोक ने इच्छा नथी के आने मारी पाठ मळे आ आचार्य बने પણ એ પેલી બાજુ કુમારપાળના વારસાની અંદર અજય પાલાવાનો પાક્કું થઈ ગયેલું હતું બાલચંદ્રને અજય પાલને પાક્કી દોસ્તી બંને અયોગ્ય જીવ બંને અપાત્ર જીવ અજય પાલે આગ્રહ પકડી રાખ્યો કલિકાલ સરોગને કાળ ધર્મ પામે પછી એના આચાર્ય પદ ઉપર બાલચંદ્ર જવા જોઈએ કલિકાલ સરોગને ચોખ્ખું કહી દે કોઈ પણ હાલતની અંદર બાલચંદ્ર આચાર્ય ન બનવો જોઈએ અયોગ્ય જીવ છે મારા શિષ્ય રામચંદ્ર ભલે પ્રજ્ઞાચક્ષુ છે આંખ નથી એમની પાસે છતાં પણ મારી પાઠ ઉપરનું રામચંદ્ર સુરીને સ્થાપીને જઉં છું બાલચંદ્ર હરગીસ નામનું હતું બિલ બની ગયું ડિક્લેર થઈ ગયું આ બાજુ કુમારપાળનું મૃત્યુ થયું કુમારપાળના મૃત્યુ પછી કલિકાલ સ્વરૂપને હેમચંદ્ર સુરી પહેલાં હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજનું મૃત્યુ થયું પછી છ મહિનામાં કુમારપાળનું મૃત્યુ થયું આ બાજુ અજયપાળ કુમારપાળના રાજગાદી ઉપર આવી ગયો છે રાજા બની ગયો સત્તાનું જોર આવી ગયું આચાર્ય બાલચંદ્ર બનશે એનો મોસ્તો હું કરાવીશ આખું પાટણ નગર અહીંયા આગળ આવશે અને ત્યારે રામચંદ્ર સુરી આડા આવે છે મારા ગુરુ ના પાડી ગયા છે એને આચાર્ય પદવી વર્ગીસ નહીં આપવું તમારે આપવી જ પડશે નહીં મળે મારા ગુરુની આજ્ઞા છે નહીં મળે એને આચાર્ય પદવી જો તમારે આચાર્ય પદવી આપવાની તૈયારી ના હોય મારી આજ્ઞા તમારે માનવી ન હોય આવો પાટણના ચોકની અંદર સગડી મૂકવામાં આવે છે છ ફૂટનો લોખંડની મોટી સગડી લઈ આવ્યા જ્યારે તમે અહીંયા આગળ બાલચંદ્રને આચાર્ય પદ આપો નહીં તો આ સગડી ઉપર સુઈને જીવતે જીવતા ફેંકાઈને બળીને મરી જાઓ ત્યારે રામચંદ્ર સુરી પાટણના ચોક ઉપર લોખંડની સગડી ઉપર જીવતા ભળીને મરી ગયા પણ અપાત્રને ત્યારે આચાર્ય પદવી ના આપી પ્રાણના દાન કર્યા ત્યારે આ શાસન આપણા સુધી આવેલું છે કટ્ટર દ્વેષી હતો અજયપાલ કટ્ટર દ્વેષી જૈન ધર્મનો કુમારપાળ જેટલા દેરાસરો બનાવીને ગયો છે જેટલી મૂર્તિઓ બનાવી ગયો છે ને એક એક મૂર્તિઓને એક એક દેરાસરને સાફ કરી નાખી અને આ તમારા કપાળ ઉપર જેટલા તિલકો દેખાવા હોય ને કાલથી મારી સામે આવું હોય એક એક તિલક અહીંયા આગળ જોઈએ નહીં બધાએ તિલક ઉતારી લેવાનું આ પાટણ નગરીમાં આ ગુજરાત રાજ્યમાં અજયપાળનું રાજ ચાલે છે તમારા માવીનું રાજ અહીંયા આગળ નથી ચાલતું આજ્ઞા ચાલશે તો માવીની ચાલશે આ આજ્ઞા ચાલશે તો અજયપાળની ચાલશે માવીરની આજ્ઞા નહીં ચાલે કાલથી આ બધા તિલક નીકળી જવા જોઈએ જૈન સંઘ ભેગો થઈ ગયો કેટલી મોટી આપત્તિ પ્રભુની આજ્ઞાનું પ્રતિક તો તિલક મારે કાઢી નાખવાનું અજયપાળને માથા ઉપર નાખવાનું અજયપાળ માથા ઉપર સાચો પર પહેલા મારા પ્રભુ આગળ હોય પછી અજયપાળ હોય મારા પ્રભુનું તિલક નીકળી જતું હોય ને અજયપાળને માથા ઉપર હોય ને આ પાટણ નગરીમાં મારે નથી રહેવું જ્યાં તો તિલક કાઢી નાખો ત્યાં તો પાટણ છોડી દો એના સિવાય તમારી પાસે ઓપ્શન નથી અમે અહીંયા જ રહીશું અમે તિલક સાથે તરત થાય રાજાની સામે પડ્યા છે થાય એકલને તારાથી પરિણામ ખરાબ આવશે સમજી રાખજો બરાબર જે પરિણામ આવતું હોય અમે પરિણામ ભોગવવા માટે તૈયાર છે પણ અમારું તિલક અમર રહેશે અને અમે પાટણમાં અમર રહેશું તારાથી થાય કરી લે અને પાટણના ચોકની અંદર મોટો કડાયો મૂકવામાં આવે છે તેલ ભરવામાં આવેલું છે જેને જેને પણ તિલક રાખવું હોય ને આવી જજો કાલે સવારે પાટણના ચોકની અંદર ઉકળતા તેલના કડાયામાં જેવી રીતે ભજીયા ને સમોસા તળતા હોઈએ ને એવી રીતે તમને તળીને ઉછકીને ફેંકી દઈશું ક્યાંય તમારા હાડ માસ ને રોજાને હાડકા જઈને પડશે ને કોઈ કૂતરો તમને સૂંઘવા માટે નહીં આવે હજી કહું છું વિચારી લેજો તિલક કાઢી નાખો નહીં તો જીવતા તળવા માટે તૈયાર થઈ જાઓ રાતના સમયે આખો સંઘ ભેગો થયો છે યુવાનો તૈયાર થઈ ગયા છે તિલક તો અમર રહેશે સૌથી પહેલા કપડની મંત્રી આગળ આવે છે મંત્રી છું ને યુવાન છું એની જવાબદારી મારી છે પહેલું બલિદાન મારું અપાશે તિલક તો અમર રહેશે અને કપડની મંત્રી એમ કહે છે હું એકલો નહીં અમે સ જોડે બલિદાન આપીશું બીજો યુવાન ઉભો થાય બીજું નામ મારું લખી દો બીજું બલિદાન અમારું રહેશે પહેલી બાજુ તીજો ઉભો થાય મારું નામ લખો ચોથું પાંચમું છઠ્ઠું ને નામ લખવા માટે પડાપડી ઝઘડા ઝઘડી થઈ ગઈ નહીં પહેલું નામ મારું બોલો કે મારું પાંચમું કેમ લખ્યું ચોથું બોલે નહીં નહીં ચોથું તો હું છું પાંચમો તું છે નામ આગળ આવે એના માટે પડાપડીને તડાફડી ઉતારું થઈ ગઈ અમારું બલિદાન અમારું તિલક ત્યારે એડે નહીં જાય અમે જીવતા બળી માટે તૈયાર છે પણ અમારું તિલક તો અમારે છે પરમાત્માની આજ્ઞા અમારે છે અને એ ઇતિહાસ લખે છે પાટણના ચોક ઉપર ખાલી એક તિલકને અમર રાખવા માટે એક પછી એક યુવાનો આવતા ગયા સજોડે આવતા ગયા ઉકળતા તેમના કડાયામાં સૈનિકો તમે શું નાખવાના હતા ખસી જાઓ બાજુ ઉપર અમે જાતે બલિદાન આપવા માટે તૈયાર છે તમારે અમારો હાથ પકડવાની જરૂર નથી અને પોતાની મેળે પોતાની જાતે ઉકળતા તેમના કડાયામાં તળીને બળીને લોકો સાફ થઈ ગયા એક પછી એક કપલ બલિદાન આપતું જાય બલિદાન આપતું જાય નગરમાં હાહાકાર વસી ગયો રાજન આ શું કરો છો તમે કેટલો મોટો હત્યાકાંડ બલિદાન એ લોકોએ પોતાની મરજીથી સ્વીકાર્યું છે મેં નથી કીધું બલિદાન ત્યાં તિલક ભૂસી નાખો
યા તમે બલિદાન સ્વીકારી લો એના સિવાય તમારી પાસે હવે કોઈ ઓપ્શન નથી બચ્યો એક પછી એક કરીને ટોટલ 19 કપલના બલિદાન થાય છે પછી અજયપાનું હૃદય પીગળી જાય છે કે આવો મોટો નરસંહાર હવે હું નહીં જોઈ શકું અટકી જાઉં તમને તિલક રાખવાની છૂટ આપું છું તિલક રાખો તમે ખુશીથી રાખો પણ હવે આ બળવાનું તમે બંધ કરી નાખો એ જમાનામાં નવયુવાન 19 કપલોએ જીવતા બળીને બલિદાન આપેલા છે ને ત્યારે આ તિલક ગુજરાતમાં આપણે ગર્વભેર લગાડીને ફરી શકીએ છીએ બાકી જમાનામાં જો તિલક અમર રહે માટે શહાદત ન ઓરાયું હોત ને આજે ગુજરાતમાં આપણે તિલક ના કરી શકતા હોત તિલકની પાછળ બલિદાન અપાયેલા છે